गुजरात शिक्षण विभागे धोरण 10માં અભ્યાસ કરતા તમામ બાળકોને પાસ કરી નાખ્યા છે। સતત 2 વર્ષના સમયગાળાથી શિક્ષણ કાર્ય બંધ રહેતા બાળકોને પરીક્ષા આપ્યા વગર જ પાસ કરવામાં આવ્યા છે। ચાલુ વર્ષ દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતા તમામ બાળકોને અગાઉ ધોરણ 10માં લીધેલી પરીક્ષાના પરિણામ પરથી વિવિધ વિષયમાં ગુણો આપી પાસ કરવામાં આવ્યા છે, જેનું પરિણામ હવે બાળકોના હાથમાં આવી ગયું છે। વર્ષ દરમિયાન શિક્ષણ અને ભણતરની નજીક રહેતા બાળકોને સંતોષકારક પરિણામ મળતા બાળકોમાં પરિણામને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ તરફ અભ્યાસમાં વર્ગખંડની છેલ્લી બેન્ચ પર બેસતા વિદ્યાર્થીઓને કોરોના ફળ્યો છે, જેથી તેમને પણ ધોરણ 11માં વધુ અભ્યાસ માટે અવસર પ્રાપ્ત થયો છે। ધાનેરા તાલુકાની તમામ 48 શાળાના 2000 જેટલા બાળકોમાંથી પ્રથમ અને બીજા નંબરે આવેલા બાળકો ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલમાં છે। વર્ષ દરમિયાન ઓનલાઈન તેમજ અન્ય વિભાગની લેવાતી તમામ પરીક્ષામાં સારું પરિણામ લાવતા બાળકો ધાનેરા તાલુકામાં પ્રથમ આવ્યા છે। ડીબી પારેખ હાઈસ્કૂલમાં નિષ્ણાંત અનુભવી આચાર્યએ તમામ બાળકોને સારા શિક્ષણ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાલ 2020-21માં SEC જે પરીક્ષા બોર્ડની લેવાડી, એમાં સમગ્ર તાલુકામાં પ્રથમ અને દ્વિતીય નંબર મારી ડીબી પારેખ હાઈસ્કૂલના બંને વિદ્યાર્થીઓ છે। પ્રથમ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને 600માંથી 190 ગુણ પ્રાપ્ત કરે છે અને બીજા નંબરનો જે વિદ્યાર્થી છે એ 585 ગુણ પ્રાપ્ત કરે છે અને સમગ્ર તાલુકામાં બંને વિદ્યાર્થીઓ પ્રથમ અને બીજા નંબરે છે। શાળા પરિવાર વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા। પ્રથમ નંબરે જે વિદ્યાર્થી આવ્યો છે એ વિદ્યાર્થીઓની એમાં વિશેષમાં બીજી જાહેર પરીક્ષાઓમાં પણ દરેક સ્તરે પ્રથમ નંબર રહ્યો છે। ગાયત્રી પરિવાર દ્વારા જે પરીક્ષા ગઈ સાલ લેવાડી એમાં રાજ્ય લેવલે પણ એની પસંદગી થયેલી છે। બંને વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવે છે અને ભવિષ્યમાં આગળ સાયન્સમાં ખૂબ જ પ્રગતિ કરે એવી અમે શુભેચ્છા આપીએ છીએ। સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી ધોરણ 11માં બાળકોને પ્રવેશને લઈ મૂંઝવણ ઊભી થઈ છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં અંદાજિત 2000 જેટલા બાળકોએ ધોરણ 10ની પરીક્ષા આપી છે। સરકારની સૂચના મુજબ તમામ બાળકોને માસ પ્રમોશન સાથે પાસ કરી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ વિવિધ શાળામાં ધોરણ 11 માટે મર્યાદિત વર્ગખંડ અને શિક્ષકો છે, તો આ વર્ષે 30% બાળકોનો વધારો થયો છે। ધોરણ 11માં બાળકોને પ્રવેશ આપ્યા પછી અભ્યાસ માટે બેસાડવા ક્યાં અને શિક્ષણ માટે શિક્ષકો લાવવા ક્યાંથી, આવી મથામણ સાથે શાળા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આગામી દિવસોમાં ગુજરાતના શિક્ષણ વિભાગમાં ધોરણ 11માં પ્રવેશ બાબતે કેવી જાહેરાત કરાય છે તેની રાહ જોવાઈ રહી છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે દરેક શાળાના એક વર્ગ ખંડમાં 100 જેટલા બાળકો બેસાડવામાં આવે, છતાં બાળકોની સંખ્યા વધારે છે। શાળાનું શિક્ષણ શરૂ થાય તે પહેલાં શિક્ષણ અને વર્ગખંડ માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે।